મિત્રો જીએસઆરટીસી દ્વારા કુલ ચાર હજાર બાસઠ જગ્યાઓ પર નવી સરકારી ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે તો જીએસઆરટીસી દ્વારા ફિક્સ પગારની ભરતીની જાહેરાત કરવામાં આવી છે ઓજસ વેબસાઇટ પર જણાવેલ સમયગાળા દરમિયાન અરજી કરવાની રહેશે તો અરજીના ફોર્મ ક્યારથી ઉપલબ્ધ થશે તો અરજી કરવાનો સમયગાળો છે સાત ઓગસ્ટ બે હજાર ત્રેવીસથી એટલે કે સોમવારથી છ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ સુધી રાત્રિના બાર કલાક સુધી ભરતીનું નામ છે ડ્રાઈવર પાંચ વર્ષ માટે પગાર રહેશે અઢાર હજાર પાંચસો કુલ જગ્યાઓ છે ચાર હજાર બાસઠ જે પૈકી જગ્યાઓ છે એક હજાર ચોર્યાસી તે પૈકી મહિલાઓની જગ્યા પાંચસો બત્રીસ ઈડબલ્યુએસની ત્રણસો બાર પુરુષોની મહિલાઓની પુરુષો એટલે પુરુષ અને મહિલા બંનેની ત્રણસો બાર એકસો એકાવન ફક્ત મહિલાઓની ઓબીસીની સાતસો અગિયાર ઓબીસી મહિલાઓની ત્રણસો અડતાલીસ અનુસૂચિત જાતિની એકસો ચોર્યાસી મહિલાઓની અનુસૂચિત જનજાતિની ચારસો સડત્રીસ અને મહિલાઓની છે બસો ચૌદ અને તે પૈકી આર્મીની માજી સૈનિકની જગ્યા છે ચારસો ચાર આમાં બે પ્રકાર છે શરતી વન અને ટુ જે છસો ઇઠોતેર જે જગ્યાઓ આપે છે એ શરતી વનની છે છસો ઇઠોતેર ડ્રાઈવરોની ભરતીમાં ભરતી કરવામાં આવશે જો મંજૂરી ન મળે તો છસો ઇઠોતેર જાહેરાત બાકી વાત કરવાની રહેશે જ્યારે બારસો ઇઠોતેર છે એ સરકારની મંજૂરીની અપેક્ષાએ ભરતી કરવામાં આવશે તો આ મુજબ સૂચનાઓ આપી છે ફોમ ભરીને પ્રિન્ટ કાઢીને ઉમેદવારે પોતાની પાસે રાખી લેવી વયમર્યાદા તો ભરતીને નક્કી વયમર્યાદા છે ચોત્રીસ વર્ષ સુધી છૂટછાટ મળવા પાત્ર થશે સરકારના નિયમ પ્રમાણે લાયકાત શું રહેશે ડ્રાઈવરમાં તો ધોરણ બાર પાસ તો ડ્રાઈવરની ભરતીની લાયકાત છે ધોરણ બાર પાસ ઊંચાઈ જોઈએ ઓછામાં ઓછી એકસો બાસઠ પુરુષ મહિલા બંનેના કિસ્સામાં અનુસૂચિત જનજાતિના કિસ્સામાં એકસો સાહીઠ સેમી સુધી ચાલશે લાયસન્સ તો ફરજીયાત લાયસન્સ તથા બે જવું જરૂરી છે ડ્રાઇવિંગ લાઇસન્સ ઓછામાં ઓછું ચાર વર્ષ જૂનું હોવું જરૂરી છે બ્રેકનો સમય અનુભવની ગણતરીને ગણતરીમાં ધ્યાને લેવામાં આવશે નહીં હવે પછી લાઇસ લાયસન્સ પછીનો ડીઝલ સહિતનો ભારે વાહન ચલાવવાનો ઓછામાં ઓછું ચાર વર્ષનો અનુભવનું પ્રમાણપત્ર અરજી સાથે રજૂ કરવાનું રહેશે ભરતીની પ્રક્રિયા તો સો ગુણની ઓએમઆર લેખિત પરીક્ષા પાસ થવા માટે કોઈ લઘુત્તમ ગુણ ધ્યાને લેવાના રહેશે નહીં વેટેજ હશે ચાલીસ ટકા પચાસ ગુણ ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ જે સાહીઠ ટકા વેટેજ હશે એટલે ડ્રાઈવરની ભરતીમાં મુખ્યત્વે વેટેજ જે છે એ પ્રેક્ટિકલ ટેસ્ટનો છે તો સામાન્ય જ્ઞાનમાં શું પૂછાશે ગુજરાતી માધ્યમ ધોરણ બાર સામાન્ય જ્ઞાન ગુજરાતી માધ્યમમાં ત્રીસ માર્કનું રોડ સેફ્ટી અને ઓટો મિકેનિક ઓટો મિકેનિક વીસ ગુણનું ગુજરાતી ભાષાનું વ્યાકરણ વીસ ગુણ અંગ્રેજી ભાષાનું વ્યાકરણ દસ ગુણ અંક ગણિત રહેશે વીસ માર્કનું આમ કુલ સો માર્કનું પેપર લેવામાં આવશે સમયગાળો એક કલાકનો રહેશે વયમર્યાદા તો બિના બિનામ માટે ચોત્રીસ વર્ષ મહિલા હોય તો ઓગણચાળીસ વર્ષ अनामतमध्ये ओगणचाळीस वर्ष महिला होय चुम्लीस वर्ष आणि माजी सैनिकांमध्ये पिस्ताळीस वर्ष